हेलो स्टूडेंट्स, केम छो बद्दा? मजा मा स्वागत छे तमारा बद्दानु पीडब्ल्यू गुजराती फाउंडेशन चैनल पर। हूँ छु एपी सर, अने आजे आपणे जोवाना छीए आपणा मस्त मजाना यथार्थ बेचनी अंदर कार्य अने ऊर्जा, जे आपणे लास्ट लेक्चर मा चेप्टर चालू कर्युं हतुं। ओके, लास्ट लेक्चर नी अंदर आपणे आ मस्त रीते चेप्टर चालू कर्युं हतुं, ने तेनी अंदर आपणे जोयुं हतुं के भाई आ चेप्टर भणवानी जरूर शा माटे छे। ओके, तो लास्ट लेक्चर मा आपणे सेना विशे वात करी हती? तो बेटा, लास्ट लेक्चर नी अंदर आपणे થોડુંક ઇન્ટ્રોડક્શન જોયું હતું કે ભાઈ આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે, પ્લસ અહીંયા આગળ આજનો જે લેક્ચર છે તે તમારા માટે ઘણો જ અગત્યનો રહેશે, કારણ કે આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છે તે બહુ જ અગત્યના ટોપિક છે। જેમ કે કાર્ય શું છે, બરાબર છે? અત્યાર સુધી તમે કાર્યને શું માનો છો, બરાબર, કાર્ય કોને કહેવાય છે? ત્યાર પછી આપણે બીજું જોવાના છે કે ભાઈ ઘણી વખત શું થાય છે, આપણે સખત મહેનત કરીએ છીએ છતાં પણ ત્યાં આગળ વધુ કાર્ય થતું નથી, બરાબર છે? તો અહીંયા સખત મહેનત કરી છે જે પણ આપણે કર્યું છે તો એને કાર્ય શા માટે કન્સિડર કરવામાં નથી આવતું, શું કારણ છે એનું, તે આપણે ડિસ્કસ કરવાના છે। બીજું, આપણે કાર્યની જે વૈજ્ઞાનિક સંકલ્પના છે એ વૈજ્ઞાનિક સંકલ્પના વિશે પણ આપણે ડિસ્કસ કરવાના છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણે ત્રણ બાબતોનું ખૂબ સારી રીતે ડિસ્કશન કરીશું, જેમ કે કાર્ય શું છે, સખત મહેનત કરવા છતાં કાર્ય થતું નથી, ત્યાર પછી કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના શું છે, આ બધી જ બાબતોનું ડિસ્કશન આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ શાંતિથી કરવાના છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ લેક્ચર શરૂ કરતા પહેલા તમને કહી દઉં કે બેટા, જ્યારે પણ તમે એક્ઝામ્સ આપવાના છો અત્યારે ટૂંક સમયની અંદર, તો આ જે એક્ઝામ્સ જે છે તે તમારા માટે ઘણી અગત્યની રહેશે, બરાબર? ખાસ કરીને તમારી જે પ્રથમ એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે, તો એ પ્રથમ એક્ઝામની અંદર તમને આ ચેપ્ટર ભલે નથી આવવાનું, પરંતુ આ જે ચેપ્ટર છે તે તમારા રોજિંદા જીવનની અંદર, તમારી ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે તો એ રોજિંદા જીવનની પરીક્ષાઓની અંદર ખૂબ જ વધારે કામ લાગે એવું ચેપ્ટર છે। એટલે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમે આ ચેપ્ટરને ખૂબ જ શાંતિથી સમજશો, અને આની સાથે જે પણ તમને ક્વેશ્ચન્સ આપવામાં આવશે તો એ ક્વેશ્ચન્સને ખાસ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, કે જેથી તમને બધાને આ લેક્ચરની અંદર કેટલી સમજ પડી કેટલી ના પડી તે તમને બધાને આઈડિયા આવી જાય। ઓકે વિદ્યાર્થીઓ, તો ચાલો શરૂ કરીએ આજનો આપણો જે ફર્સ્ટ ટોપિક છે। ફર્સ્ટ ટોપિક છે બેટા કાર્ય। સૌથી પહેલો સવાલ થાય કે સર, વોટ ડુ યુ મીન બાય કાર્ય? એને ઇંગ્લિશની અંદર આપણે બધા વર્ક તરીકે ઓળખીએ છીએ, વર્ક, કામ, બરાબર છે? કે ને ઘણી વખત, સર આજે મારે તો બહુ કામ છે, બરાબર છે? કાર્ય, કાર્ય એને શું કહેવાશે, વર્ક, બરાબર છે? વર્ક તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો આપણે જે રોજિંદા જીવનની વાત કરીએ તો રોજિંદા જીવનની અંદર આપણે જે રીતે કાર્યને, કાર્ય શબ્દનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર છે, તો શું એ વિજ્ઞાનની પરિભાષાની અંદર ખરેખર કાર્ય છે? ખરા વિજ્ઞાનની પરિભાષા છે તેમાં શું ખરેખર એને આપણે કાર્ય તરીકે ગણશું કે નહીં ગણશું, બરાબર છે? આ વસ્તુનું આપણે ખાસ ધ્યાનથી સમજવાનું છે કે ભાઈ આપણે રોજિંદા જીવનની અંદર જોઈએ તો ઘણી બધી જગ્યાએ આપણે આ શબ્દ સાંભળેલો છે કે ભાઈ આજે બહુ કાર્ય કરી નાખ્યું, આજે મેં આમ કર્યું, આજે મેં તેમ કર્યું, આજે મેં પેલું કર્યું। આ બધી જ વસ્તુઓ તમે જે સમજો છો તે શું ખરેખર કાર્ય છે? ખરું, રોજિંદા જીવનની અંદર આપણે જે પણ વસ્તુઓ જોઈ રહ્યા છે, બરાબર છે, આ બધી જ વસ્તુઓ શું ખરેખર તેને કાર્ય કહી શકીએ ખરા વિજ્ઞાનની પરિભાષામાં, કે પછી વિજ્ઞાનની પરિભાષાની અંદર આ કાર્ય છે તે અલગ છે? ખ્યાલ આવશે ને હું શું કહેવા માંગુ છું, તે તમને થોડાક ઉદાહરણ આપીને સમજાવીશ, બરાબર છે? તો આ બે બાબતોનું સ્પષ્ટીકરણ કરવા માટે હું તમારા માટે કેટલાક ઉદાહરણ લાવ્યો છું કે ઉદાહરણથી તમે સમજી શકો। માની લો કે તમારી એક બહેનપણી છે, બરાબર છે? બહેનપણીનું નામ એટલે તમે ખુશ થઈ જાઓ, સર એક તો દિલા દો, અરે ના ભાઈ એ નહીં, બરાબર? તમારા ક્લાસની અંદર કોઈ એક છોકરી છે જેનું નામ છે કમલી, બરાબર છે? હા, એનું નામ શું છે બેટા? કમલી છે। એ પરીક્ષાની તૈયારી કરે છે, પરીક્ષાની તૈયારી કરે છે તમારી જેમની, બસ કંઈક ને કંઈક બસ ટાઈમ પાસ કર્યા કરે છે, એવું નહીં, એ પરીક્ષાની તૈયારી કરે છે। અને પરીક્ષાની જ્યારે તૈયારી કરી રહી છે તો એ અધ્યયનની જે પ્રક્રિયા કરી રહી છે, વાંચી રહી છે, તો એ પ્રક્રિયા કરવા માટે તે ઘણો બધો સમય શું કરે છે, વિતાવે છે, બરાબર? કમલી ઘણી હોશિયાર સ્ટુડન્ટ છે, શાંતિથી એ મસ્ત રીતે વાંચ્યા કરતી છે, બરાબર? ચોપડીની અંદર શું લખેલું છે, હા સર આની અંદર તમે મને રિવિઝન કરાવ્યું હતું, સર તમે આ બધી વસ્તુ કીધેલી, ગતિ ચેપ્ટર ચાલ્યું, બળ અને ગતિના નિયમોની અંદર સર તમે ગતિ શું છે તેના વિશે તમે વાત કરી હતી, ગતિના સમીકરણો શું છે તે તમે કીધું હતું, સ્થાન શું છે, સ્થાનાંતર શું છે, પથ લંબાઈ શું છે, આ બધું સમજ્યા કરે છે। એના સિવાય એને પાછું જોયું તો અલા સર આ તો મુક્ત પતન, મુક્ત પતનમાં શું કીધેલું તમે, બરાબર છે? એને સમજવા માટે ચાલ ફારો ફરી પાછો મારે લેક્ચર જોવો પડશે, તો ફરી પાછો લેક્ચર જોશે। તો આ રીતના કમલી કન્ટિન્યુઅસ
પોતાનું જે કાર્ય છે તે કર્યા જ કરતી રહી છે, બરાબર? પોતાનું જે કાર્ય છે જેને સોંપવામાં આવેલું છે કે ભાઈ નહીં, મારે પ્રથમ એક્ઝામની અંદર ખૂબ સારો એવો સ્કોર કરવો છે, દ્વિતીય એક્ઝામની અંદર ખૂબ સારો એવો સ્કોર કરવો છે, બરાબર છે? મારે ઘણી બધી બીજી બધી પ્રિપેરેશન પણ કરવી છે, જેઈ છે, નીટ છે, આવી ઘણી બધી પ્રિપેરેશન પણ મારે કરવી છે, તો શું આ પ્રિપેરેશન હું સરળતાથી કરી શકીશ ખરી? તો એ પ્રિપેરેશન કરવા માટે તે કન્ટિન્યુઅસ અધ્યયનનું કાર્ય કરે છે, વાંચવાનું કાર્ય કરી રહી છે, બરાબર છે? તો અહીંયા આગળ તે શું કરી રહી છે? તો કે ભાઈ પુસ્તક વાંચે છે, આકૃતિઓ દોરે છે, પોતાના વિચારોને વ્યવસ્થિત કરે છે, બરાબર છે? પોતાના વિચારોને વ્યવસ્થિત કરે છે, પ્રશ્નપત્રો એકઠા કરે છે, બરાબર? ઘણા બધા પ્રશ્નપત્રો છે એની પાસે, એની અંદરથી જુએ છે કે ભાઈ કયો ક્વેશ્ચન એવો છે કે જે કન્ટિન્યુઅસ આપણને પૂછાયા જ કરેલો છે, બરાબર છે? એવા પ્રશ્નપત્રો તેઓ એકઠા કરે છે. વર્ગખંડમાં તે હાજર રહે છે, પોતાના મિત્રો સાથે પોતાની સમસ્યા પર વિચાર વિમર્શ કરે છે, કેટલાક પ્રયોગો પણ એ પોતે કરી રહી છે. સાથે સાથે આ બધી પ્રવૃત્તિઓમાં તે ઘણી વખત ઉર્જા છે તે ખર્ચી નાખે છે. તો અહીંયા આગળ શું ખરેખર તેના દ્વારા કાર્ય થયું કહેવાશે? ના બેટા, એના દ્વારા અત્યારે જે થયું ને તે કહેવાશે એની સખત મહેનત. એ અત્યારે શું કરી રહી છે? સખત મહેનત કરી રહી છે. એના દ્વારા અત્યારે કોઈ કાર્ય નથી થયું, એના દ્વારા શું થઈ રહી છે? અત્યારે સખત મહેનત થઈ રહી છે. ક્લિયર છે? એટલે એ અત્યારે પોતે સખત મહેનત કરી રહી છે. સામાન્ય શબ્દોમાં જો મેં કીધું તે મુજબ એ અત્યારે સખત મહેનત કરી રહી છે, બીજું કંઈ નથી કરતી. એ શું કરે છે? અત્યારે ફક્ત સખત મહેનત કરે છે અને સમજે છે કે નહીં, મારે આ પરીક્ષામાં, મારે આ એક્ઝામમાં કંઈ પણ સ્કોર કરવો હોય તો હું કઈ રીતના કરી શકીશ, બરાબર છે? તો એ જે સ્કોર એને પ્રાપ્ત કરવો છે, એ સ્કોર પ્રાપ્ત કરવા માટે તે શું કરી રહી છે? અત્યારે સખત મહેનત કરી રહી છે. હવે આપણે અહીંયા આગળ જે વાત કરવાની છે વૈજ્ઞાનિક પરિભાષાની અંદર, તો વૈજ્ઞાનિક પરિભાષાની અંદર જ્યારે કોઈ સખત મહેનત કરતું હોય ને બેટા, ત્યાં આગળ કાર્ય ઘણું ઓછું થઈ રહ્યું છે એવું ત્યાં આગળ સંકળાયેલું આપણને જોવા મળશે. હા સર, હવે તમે બધા કહેશો હું સર, યાર તમે યાર આવું કહી દીધું, હું અત્યારે 5 કલાક એક તો છે ને શાંતિથી વાંચીને તમારો લેક્ચર જોઉં છું, તો શું એ મેં કાર્ય નથી કરતો? હે, નથી કરતો? ના, તું કાર્ય નથી કરતો બેટા. હે સર, આપને તો મુજે ડિમોટિવેટ કરતી. આ હા બેટા, વિજ્ઞાનની પરિભાષામાં તું કઈ કાર્ય નથી કરતો, બરાબર છે? તારી પરિભાષામાં તું કાર્ય કરે છે. ક્લિયર છે? તમારી જે પરિભાષા છે, તમે બધું વિચારી રહ્યા છો કે ના સર, આજે તમે બહુ વાંચ્યું, બહુ લેસન કર્યું, સવારથી સાંજ સુધી બેસી રહ્યો, લખાત કર્યું, બોલપેન પતી ગઈ, નોટ પતી ગઈ, ચોપડી આજે ફાડી નાખી, એટલું બધું મેં કાર્ય કરી નાખ્યું સર. પણ રિયલમાં બેટા તમને કહું ને તો એ કોઈ કાર્ય છે જ નહીં. હે સર, કઈ કાર્ય જ નથી એ? ના બેટા, એક કાર્ય નથી. વિજ્ઞાનની પરિભાષા એવું કહે છે બેટા કે એ કાર્ય નથી. તે જે કર્યું છે તે કાર્ય નથી, એ ખાલી તારા દ્વારા થયેલી સખત મહેનત છે. તેમાં અમુક જ કેસ એવા છે, બરાબર છે, કે જેમાં તે પોતે કાર્ય કર્યું છે, બાકી કોઈ જગ્યા પર તારા દ્વારા કાર્ય થયું નથી. અરે સર, આપને તો અમારા દિલ તોડ દીયા, આપ એસા બોલ રહે હો. હા બેટા, હું જ એવું બોલું છું, ફિઝિક્સ ફેકલ્ટી, બરાબર છે? એટલે બેટા અહીંયા આગળ ખાસ જોજો, ઘણા વ્યક્તિઓ તમને એવું કહેતા હશે કે નહીં, આજે તો મેં ઘણું બધું કામ કરી નાખ્યું, આજે તો મેં આમ કરી નાખ્યું, આજે તો મેં તેમ કરી નાખ્યું, બરાબર છે? તો આવું બધું જ્યારે પણ કોઈ વ્યક્તિ કહે છે તો એ શું કહેવા માંગે છે તે સમજો. તો બેટા એ જે વ્યક્તિ છે તે એવું કહેવા માંગે છે કે ભાઈ એના દ્વારા ઘણું બધું કાર્ય થયું છે, પણ રિયલમાં જ્યારે તમે એને પૂછશો ને કે ભાઈ ચાલ તે શું કર્યું બોલજો, એટલે અમે પણ તમારા જેવા સ્ટુડન્ટને પૂછીએ, બરાબર છે? અત્યારે તો ઓનલાઈન છે એટલે તમે કમેન્ટમાં જણાવ્યા કે સર અમે તો આજે આટલું કર્યું, તે કર્યું, કમેન્ટમાં જરાક જણાવજો આજે તમે કઈ કઈ વસ્તુઓ કરી, બરાબર? જ્યારે પણ લેક્ચર જોતા હો તમે, બરાબર છે, માની લો કે અત્યારે જુઓ છો, પછીથી જોશો, ગમે ત્યારે જોશો, તો તમે જરાક એક વખત કમેન્ટમાં જણાવજો તમે કયા કયા કાર્યો કરો છો રોજિંદા જીવનમાં. આ દરેકે દરેક રોજિંદા જીવનમાં તમે જાતે પોતે વિચાર કરજો કે અહીંયા કઈ કઈ જગ્યા પર તમારા દ્વારા વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્ય થયેલું છે એ તમારે મને નોટિસ કરીને કહેવાનું છે, બરાબર છે? પહેલા કાર્યને તમારે સમજવાનું રહેશે, બરાબર? અત્યાર સુધીમાં તમે જે પણ કરતા હતા તે બધું શું હતું? સખત મહેનત હતી. શું હતું બેટા? સખત મહેનત. પણ રિયલમાં જે વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્યની આપણે પરિભાષા કહીએ, કાર્યની જો આપણે વ્યાખ્યા આપીએ, તો ખરેખર ત્યાં આગળ તમારા દ્વારા કાર્ય થયું છે કે નહીં તે તમારે ચકાસવાનું છે અને મને કમેન્ટમાં જણાવવાનું છે કે ખરેખર સર ત્યાં આગળ મારા દ્વારા કાર્ય થયું છે કે નથી થયું. હવે તમે બીજું એક એક્ઝામ્પલ લો. માની લો કે આપણી પાસે એક વિશાળ ખડક છે, બરાબર છે? એને આપણે શું કરીએ છીએ? ધક્કો મારીએ છીએ. વિશાળ એક ખડક છે, એ ખડકને હું શું કરું છું? ધક્કો મારું છું.
तो हवे ज्यारे हुं एने धक्को मारू छुं त्यारे शुं थाय छे? तो के भाई धक्को मारवामां आपणा द्वारा सखत कार्य करी रह्या छो। मानी लो के अहींया आगळ तमे घणा बधा प्रयत्नो कर्या, छतां पण त्यां आगळ ए पत्थर हलतो पण नथी। आ सर यार घणी वार एवुं थाय, दीवाल ने धक्को मारू, दीवाल जती ज नथी आगळ, हुं थाकी जाउं छुं एने धक्को मारी मारीने, पण दीवाल तो आगळ जती ज नथी सर। तो शुं खरेखर मारा द्वारा त्यां कार्य थयुं छे? શું તમારા દ્વારા કાર્ય થયું છે? તો એના માટે આપણે અહીંયા આગળ થોડોક વિચાર કરવાનો છે બેટા, કે તમે પૂરેપૂરા થાકી ગયા છો તેમ છતાં પણ પથ્થર ત્યાં આગળ કોઈ કાર્ય થયું નથી। કેમ કે પથ્થર જે છે ને બેટા, પથ્થર તેનું સ્થાનાંતરણ થયું નથી। સ્થાનાંતરણ એટલે પથ્થર ખસ્યો જ નથી, ખ્યાલ આવશે? ને વૈજ્ઞાનિક પરિભાષા એવું કહે છે, તમે જ્યારે કોઈ વસ્તુ પર કાર્ય કરશો ત્યારે તેના પર એક તો શું લાગવું જોઈએ, બળ લાગવું જોઈએ, બીજું એ બળને કારણે એ પદાર્થના સ્થાનમાં કંઈક ને કંઈક ફેરફાર થતો હોવો જોઈએ। શું થતો હોવો જોઈએ? કંઈક ને કંઈક રીતે એના સ્થાનમાં કંઈક ને કંઈક રીતે ફેરફાર થતો હોવો જોઈએ। જો તેના સ્થાનમાં કંઈક ને કંઈક રીતે બળને આધારે જો ફેરફાર થશે તો ને તો જ એના દ્વારા ત્યાં આગળ કાર્ય થયું છે તેવું આપણે કહી શકીએ। બરાબર, માની લો કે બહુ જોરમાં હું ધક્કો મારું છું, બરાબર છે, પદાર્થને બહુ ધક્કો મારું છું પણ એ હટતો જ નથી, બરાબર છે। તો અહીંયા આગળ મારા દ્વારા જે કાર્ય થયું છે તે મારા સ્નાયુઓ દ્વારા કાર્ય થયું છે, બરાબર છે। પદાર્થ તો ત્યાં નથી ખસ્યો, એટલે પદાર્થ પરનું જે કાર્ય છે તે કેવું કહેવાશે? શૂન્ય। કેમ? તો કે પદાર્થ પર તમે ભલે બળ લગાડ્યું પણ એનું સ્થાનાંતરણ થયું નથી, એટલા માટે ત્યાં આગળ કાર્ય થયું નથી, બરાબર છે। એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। બીજી વસ્તુની વાત કરીએ તો તમે તમારા માથા ઉપર જ્યારે એક ભારે વસ્તુને મૂકીને થોડી મિનિટો સુધી તમે એમ સ્થિર ઊભા રહેશો, બરાબર છે, તમારી પાસે કોઈ પણ વસ્તુ છે, બરાબર, આપણી પાસે પણ એક વસ્તુ છે, જુઓ, બરાબર, આ કોઈ એક વસ્તુ છે, આને હું શું કરી રાખું છું, એમ કરીને પકડી રાખું, બરાબર, તો હું શું કરીશ? તો કે સર તમે તો એમ કરીને પકડી રાખ્યું છે, હા સર, હવે કેટલીક મિનિટ સુધી હું પકડી રાખી શકીશ, બરાબર, અથવા આ રીતના એમ પકડી રાખું? હા સર, તમે તો બાહુબલી છો એટલે તમે તો પકડી રાખો। અરે પણ જસ્ટ ઇમેજિન કેટલીક વાર સુધી હું પકડી રાખીશ, મારા સ્નાયુઓ જ્યાં સુધી કાર્ય કરશે ત્યાં સુધી હું આને પકડી રાખીશ, બરાબર, ચાલો ગણીએ, જો ધીરે ધીરે શું થશે? તો કે ભાઈ મારા જે સ્નાયુઓ છે ને ધીરે ધીરે દમ તોડશે, અરે સર આ શું યાર ઉચકીને ઊભા રહ્યા છો યાર, અમને થાક લાગે છે, ફટાફટ આને નીચે ઉતારો, ફટાફટ આને નીચે ઉતારો, બરાબર છે, એવું તરત જ તે આપણા સ્નાયુઓ કહેવા લાગશે। બરાબર, કન્ટિન્યુઅસ જો આપણે ઉચકી રાખીએ 5-10 મિનિટ સુધી એમ જ ઉભો રહો, હા બેટા મને તો કંઈ નહીં થાય, જો મારી પાસે દમ જ તાકાત છે એકદમ, એટલે મને કંઈ ફરક નથી પડતો। ના બેટા એવું નથી, બરાબર, મારા પણ હાથ દુખવા લાગે છે, બરાબર, ભલે આ ખુરશી નાની છે, બરાબર, ઘરે ભલે આ ખુરશી નાની છે, તમે કોઈ પણ વસ્તુને એક કન્ટિન્યુઅસ જ્યારે એમ પકડી રાખવાનો પ્રયત્ન કરશો ને, માની લો કે તમારો હાથ છે, આ હાથની અંદર તમે કોઈ વસ્તુને એમ જ રાખી મૂકી, તમે એને 5-10 મિનિટ સુધી, કલાક સુધી ચાલો, પછી શું થશે? ઓટોમેટિકલી તમારા સ્નાયુઓ જે છે ને ત્યાં તમને જવાબ આપવા લાગશે કે સર હવે મૂકી દો ભાઈ, અમે થાકી ગયા, બરાબર છે। તો અહીંયા આગળ તમે જે બધી વસ્તુઓ અનુભવી શક્યા છે, બરાબર છે, કે થોડા મિનિટો સુધી તમે એને સ્થિર ઊભા રહો તો તમે થાકી જશો, તો તમે જે થાકી ગયા છો તે શું દર્શાવે છે? કે તમે ઘણી શક્તિ ત્યાં આગળ વાપરી છે। તો શું તમે વસ્તુ ઉપર કોઈ જાતનું કાર્ય કરી રહ્યા છો? તમે જ વિચારો, તમે અહીંયા આગળ વસ્તુ પર કોઈ કાર્ય કરી રહ્યા છો? હા સર કરીએ જ છે ને સર, અમારી પરિભાષા અનુસાર તો અમે એવું કહી શકીએ કે સર અમે તો પકડીને ક્યારના ઉભા રહેલા હતા ખુરશી, તો અમારા દ્વારા તો કાર્ય થયું જ ને સર, એટલે તો અમે થાકી ગયા, બાકી અમે થાકત ના સર, અમે તો નહીં થાકત, એટલે તમારા દ્વારા અહીંયા આગળ સર કાર્ય, અમારા દ્વારા તો અહીંયા આગળ કાર્ય થયું જ છે, પણ બેટા વિજ્ઞાન શું કહે છે? તમે કોઈ વસ્તુને એમ કરીને શાંતિથી પકડી રાખો છો ને, બરાબર છે, કોઈ પણ વસ્તુને તમે જ્યારે શાંતિથી એમ પકડી રાખો છો તો એ વસ્તુનું ત્યાં આગળ સમયની સાથે સ્થાનાંતરણ થતું નથી, ભલે તમારા દ્વારા એના પર શું લાગ્યું, બળ લાગ્યું, બરાબર, બળ લાગ્યું છતાં પણ એ પદાર્થનું સ્થાનાંતરણ થયું નથી। યસ, સ્થાનાંતરણ નથી થયું, એટલા માટે વૈજ્ઞાનિક પરિભાષા એવું કહે છે તમે અહીંયા કોઈ કાર્ય કર્યું નથી। હા સર, હા બેટા તમે અહીંયા આગળ કોઈ કાર્ય કર્યું નથી, તમે તો ખાલી ભાઈ પકડીને ઉભા રહ્યા હતા ખુરશીને મસ્ત શાંતિથી, સ્થાનાંતર થયું ત્યાં? ના, હા પ્રારંભમાં તમે જ્યારે ઊંચાઈ ગઈ ખુરશીને, બરાબર, જ્યારે ખભા પર આ રીતના મૂકી
એ દરમિયાન કાર્ય થયું હતું, પણ જો તમે એને એમ કરીને ખાલી પકડી રાખો છો તો એ પકડવાની જે સ્થિતિ છે, જ્યાં તમે એને પકડી રાખેલા છે, સ્થિર તમે એને રાખેલું છે, તો એ જે પરિસ્થિતિ છે તેમાં કોઈ જાતનું કાર્ય થયેલું જોવા મળતું નથી. આવું કોણ કહે છે? હું નથી કહેતો બેટા, વૈજ્ઞાનિક પરિભાષા કહે છે. બરાબર છે? એટલે વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્ય એટલે શું? તો કે ભાઈ, કોઈ પણ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો બળને કારણે પદાર્થના સ્થાનમાં ફેરફાર થતો હોવો જોઈએ. પદાર્થના સ્થાનમાં શું થતો હોવો જોઈએ? ફેરફાર થતો હોવો જોઈએ. તો અને તો જ આપણે કહી શકીએ છીએ કે એ પદાર્થ પર કાર્ય થયું છે, બાકી થયું નથી. કુદરતી દ્રશ્યોને જોવા માટે તમે સીડીઓ ચડીને મકાનના બીજા માળ સુધી પહોંચી જાઓ છો. તમે એક ઊંચા ઝાડ ઉપર ચડી શકો છો. તો વૈજ્ઞાનિક પરિભાષાની વાત કરવામાં આવે તે મુજબ આ પ્રવૃત્તિમાં ઘણું બધું કાર્ય થયેલું છે. બરાબર છે? કારણ કે આપણા સ્થાનમાં શું થાય છે? સતત ને સતત ફેરફાર થાય છે. એટલે આ બધી જે કન્ડિશન છે કે તમે એક મકાન પરથી બીજા મકાન પર જાઓ છો, બરાબર છે, એક માળ પરથી બીજા માળ પર જાઓ છો, તો આ બધી પરિભાષામાં સતત ને સતત ત્યાં આગળ કાર્ય થયેલું છે તેવું આપણે કહી શકીએ છીએ. આપણા રોજિંદા જીવનની વાત કરવામાં આવે તો આપણે કોઈ પણ લાભદાયક, બરાબર છે, શારીરિક કે પછી માનસિક મહેનતને કાર્ય જ સમજીએ છીએ. આપણે કંઈ પણ શારીરિક કામ કરીએ કે પછી માનસિક કામ કરીએ, એટલે આપણો એક જ પ્રશ્ન થાય, આજે તો બહુ કામ કર્યું સર, આજે તો બહુ જ કાર્ય કર્યું સર, આજે તો બહુ થાકી ગયો છું, આજે તો સર એટલું બધું લેસન આપેલું છે, એટલું બધું લેસન આપેલું છે ને સર, આખી રાત જાગું ને તો પણ ન થાય. બરાબર? પણ રિયલમાં કહું ને બેટા, વૈજ્ઞાનિક પરિભાષામાં તે કંઈ કાર્ય કર્યું નથી. સર આવું ના કહો યાર. અરે બેટા, હું નથી કહેતો, વિજ્ઞાન કહે છે, આવું ફિઝિક્સ કહે છે કે ભાઈ તે ત્યાં આગળ કોઈ જાતનું કાર્ય કર્યું નથી. બરાબર છે? એટલે આપણી રોજિંદા જીવનની ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે જેમાં આપણે એવું તો બોલીએ છીએ કે આજે તો બહુ કામ કર્યું, આજે તો સર બહુ કામ કર્યું, પણ રિયલમાં ત્યાં આગળ તમે કોઈ જાતનું કાર્ય કર્યું નથી. બરાબર છે? રિયલમાં તમે ત્યાં આગળ કોઈ જાતનું કાર્ય કર્યું નથી. બરાબર છે? ક્લિયર? આઈડિયા આવશે? એટલે આ ખાસ ધ્યાન રાખજો. બીજી વાત કરીએ તો કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે મેદાનમાં રમવું, મિત્ર સાથે વાતચીત કરવી, કોઈ ધૂનને ગણગણાવી, કંઈ ગાયા કરતા હો તમે. બરાબર છે? ક્લિયર છે? તો એ ગાવાની પ્રક્રિયા છે. કોઈક તમે ફિલ્મને જુઓ છો, બરાબર છે, કોઈક ફિલ્મ જોવી, કોઈક સમારંભની હાજરીમાં તમારે જવાનું હોય, આ બધી ઘણી વખત કાર્ય તરીકે સમજવામાં આવતું હોય છે, પણ રિયલમાં એ કાર્ય તરીકે સમજવામાં આવતું નથી. બરાબર છે? આપણા હિસાબે આપણને એવું લાગે કે અમે તો આજે આટલું બધું કામ કર્યું સર, આજે મારા દોસ્તારના લગ્ન હતા એટલે સર હું ત્યાં મસ્ત ખાવા પહોંચી જ ગયો, એના લગ્નમાં બરાબર નાચ્યો હું, બરાબર, તો સર એને લીધે હું બહુ થાકી ગયો, એટલા માટે હું કાલે સ્કૂલે નહીં આવી શકીશ. બરાબર? આવું તમે કહો છો, પણ રિયલમાં ત્યાં આગળ તમારા દ્વારા કોઈ પણ રીતે કાર્ય થયું નથી. ઓકે? યસ સર, કોઈ પણ કાર્ય નથી થયું સર. આવું કહેવાનું સર, દિલ કે હરમાં આંસુઓ મેં બહે ગયે. અરે હજુ તો જો, અભી તો દેખ. તો આ કાર્ય છે શું? બરાબર? આટલું બધું સર અમે કરીએ છીએ તો પણ તમે એ જ કહો છો કે સર તમે અહીંયા એવું જ કહો છો કે સર તમે અહીંયા કાર્ય કર્યું નથી. તો રિયલમાં કાર્ય શું છે એ તો કહો, શું છે આ કાર્ય? તો બેટા, એ કાર્ય વિશે હવે સમજવાનું છે કે ભાઈ કાર્ય કઈ બાબતો પર આધારિત છે, તેમજ આપણે કેવી રીતે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, તેમજ વિજ્ઞાનમાં કાર્ય શબ્દની વ્યાખ્યા કઈ રીતે એનો અલગ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ જાણવા માટે તમારે ખાલી ત્રણ પ્રશ્ન પૂછવાના છે. જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય કરો છો ને ત્યારે તમારે ત્યાં આગળ કેટલા પ્રશ્ન પૂછવાના છે? ત્રણ. કયા કયા છે? તો જુઓ, કઈ વસ્તુ પર કાર્ય થયું, આ એક સવાલ પૂછવાનો. કઈ વસ્તુ પર કાર્ય થયું? જેમ કે તમે પેન છે, બરાબર છે, પેન દ્વારા તમે શું કરો છો? લખો છો. બરાબર છે? તો અહીંયા આગળ તમારે એ જોવાનું છે કે ભાઈ મેં કાર્ય જે કરીશ તે કોના પર કરીશ? પેન ઉપર કરીશ. ઓકે સર, પહેલો ક્વેશ્ચન ક્લિયર થયો. બીજો ક્વેશ્ચન, વસ્તુ કઈ ક્રિયા થઈ, વસ્તુ પર કઈ ક્રિયા થઈ, વસ્તુ પર તમે શું કર્યું, એ તમારો બીજો પ્રશ્ન. ક્લિયર છે? કોણ શું કરી રહ્યું છે, બરાબર, કોણ શું કરી રહ્યું છે તે તમારો બીજો પ્રશ્ન. એટલે કે કાર્ય દ્વારા ત્યાં આગળ શું થયું. આ ત્રણ સવાલ પૂછશો એટલે ઓટોમેટિકલી તમને બધાને આઈડિયા આવી જશે. શું આઈડિયા આવી જશે? કે સર અહીંયા આગળ કાર્ય થયું છે કે અહીંયા આગળ કાર્ય થયું નથી. બરાબર છે? એટલે આ પ્રવૃત્તિ દ્વારા તમે સમજી શકો કે વિજ્ઞાનની પરિભાષામાં કાર્ય ખરેખર થયું છે કે પછી નથી થયું. બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. કાર્ય એટલે શું? તો કે ભાઈ જ્યારે પણ કોઈ પદાર્થ પર તમે શું કરો છો?
असंतुलित बाह्य बल लगाड़ो छो तो एने कारणे पदार्थ में शू थशे तो के भाई स्थानांतरण जोवा मळशे अने जो पदार्थ नुं स्थानांतरण थयुं होय तो आने तो ज आपणे कही शकीए त्यां आगळ आपणा द्वारा कार्य थयुं छे बाकी थयुं नथी। चलो क्लियर छे। एटले अहींया जोईए तो वैज्ञानिक दृष्टिकोणथी कार्यने केवा प्रकारे जोईए छे तेने व्याख्यायित करीए छे। आ समजवा माटे केटलीक परिस्थितिओनो आपणे विचार करीशुं। जेम के आपणी पासे कोई सपाटी छे, ए सपाटी पर राखेला एक लीसा काकराने धक्को मारवामां आवे छे तो काकरो थोड़ूक अंतर कापे छे अने तमे काकरा पर शू लगाड्युं, बळ लगाड्युं, जेनाथी काकरो त्यां आगळथी शू थयो तो के स्थानांतरित थयो। तो आ स्थितिमां कार्य थयुं छे तेम आपणे कही शकीए। बराबर छे। अहींया आगळ शू थयेलुं छे, कार्य थयेलुं छे तेवुं आपणे शू करी शकीए छे, कही शकीए छे। शा माटे? काकरा पर आपणा द्वारा शू लाग्युं, बळ लाग्युं। बळ लाग्युं एटला माटे काकरो शू थयो, त्यांथी ખસ્યો। એટલા માટે આપણા દ્વારા કાંકરા પર શું થયેલું છે તો કે ભાઈ આપણા દ્વારા કાંકરા પર બળ લગાવાયેલું છે એટલા માટે તેના પર કાર્ય થયું છે તેવું આપણે કહી શકીએ। બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ। માની લો કે એક છોકરી છે, અરે ભાઈ એ નહીં યાર, એક છોકરી છે નાની અમથી, બરાબર છે। એ કોઈ ટ્રોલીને ખેંચે છે અથવા ટ્રોલીને થોડું અંતર કાપે છે તો છોકરીએ ટ્રોલી પર શું લગાડ્યું બેટા, બળ લગાડ્યું। એટલા માટે તેનું સ્થાનાંતરણ થયું, એટલા માટે ત્યાં આગળ કાર્ય થયું। એટલે કાર્ય ક્યારે થયેલું ગણાશે? જ્યારે પણ તમારા દ્વારા કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને એ બળને કારણે પદાર્થનું શું થતું હોય, સ્થાનાંતરણ થતું હોય। ખ્યાલ આવશે? જ્યારે પણ હું શું કરું છું, કોઈ પદાર્થ પર બળ લગાડું છું, બળ લગાડવાને કારણે શું થાય છે ત્યાં આગળ તો કે ભાઈ જ્યારે પણ હું કોઈ પદાર્થ પર બળ લગાડીશ તો બળ લગાડવાને કારણે પદાર્થનું શું થતું હોય ત્યાં આગળ, સ્થાનાંતરણ થતું હોય। શું થતું હોય બેટા? સ્થાનાંતરણ થતું હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે એ પદાર્થ જે છે તેના પર કાર્ય થયું છે। ક્લિયર થશે? બરાબર। માની લો કે અહીંયા આગળ કોઈ એક પદાર્થ છે, બરાબર છે, મેં એ પદાર્થને અહીંયાથી ઉંચકીને અહીંયા આગળ મૂકું, બરાબર, તો શું થયું? મારા દ્વારા આ પદાર્થ પર બળ લાગ્યું, બળ લાગવાને કારણે શું થયું, પહેલા પદાર્થ અહીંયા હતો, હવે ત્યાંથી ઉંચકીને આપણે અહીંયા મૂકો, તો આને કારણે આપણે કહી શકીએ કે પદાર્થ પર બળ લાગવાને કારણે એક તો સ્થાનાંતરણ પણ થયું પ્લસ બળ પણ લાગ્યું, એટલા માટે તેના પર શું થયેલું છે, કાર્ય થયેલું છે તેવું આપણે કહી શકીએ। બરાબર છે। કાર્ય છે, કાર્ય જે છે તે ત્યાં આગળ થયેલું છે તેવું આપણે કહી શકીએ છીએ। એક પુસ્તકને થોડે ઊંચેથી જ્યારે ઉપાડવામાં આવે છે, બરાબર, થોડે ઊંચે સુધી ઉપાડવામાં આવે છે ત્યારે શું થયું તો કે આવું કરવા માટે મારા દ્વારા શું કરવામાં આવ્યું તો કે ભાઈ બળ લગાડવામાં આવ્યું, મારા દ્વારા શું કરવામાં આવ્યું, બળ લગાડવામાં આવ્યું। બળ લાગ્યું એટલા માટે ત્યાં આગળ શું થયું તો કે ભાઈ પુસ્તક જે છે તે ઉપર તરફ ગયું, ઊંચું થયું, પુસ્તક જે છે તે ઉપર તરફ ગયું અને પુસ્તક જ્યારે ઉપર જાય છે ત્યારે એક બળ લગાડ્યું અને તેને કારણે પુસ્તક ખસ્યું, એટલા માટે ત્યાં આગળ કાર્ય થયું। તો આ જેટલા પણ કિસ્સાઓ તમને જોવા મળે છે, પહેલો આપણો કિસ્સો હતો કાંકરાવાળો, કાંકરો કેવો હતો, સાંધીથી પડેલો હતો, આપણે એના પર શું કર્યું, બળ લગાડ્યું, તો બળ લગાડવાને કારણે કાંકરો શું કરવા લાગ્યો, ગતિ કરવા લાગ્યો, તેના સ્થાનમાં શું થયો, ફેરફાર થયો, એટલે કે એનું ત્યાં આગળ શું થયેલું જોવા મળ્યું, સ્થાનાંતરણ થયેલું જોવા મળ્યું। શું જોવા મળ્યું? સ્થાનાંતરણ જોવા મળ્યું। તો આ જે સ્થાનાંતરણ થાય છે, બરાબર, આ જે સ્થાનાંતરણ થાય છે એ સ્થાનાંતરણને કારણે આપણે એવું કહી શકીએ છીએ કે એ પદાર્થ પર મારા દ્વારા શું થયેલું છે, કાર્ય થયેલું છે। મારા દ્વારા એ પદાર્થ પર શું થયેલું છે બેટા, કાર્ય થયેલું છે એવું આપણે કહી શકીએ। ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે કાર્ય માટે, બરાબર, જ્યારે પણ કોઈ પદાર્થ પર થતું કાર્ય દર્શાવવું હોય તો ત્યાં આગળ બે કન્ડિશન છે, એક તો બળ અને બીજું શું છે, સ્થાનાંતર। બીજું શું છે? સ્થાનાંતર। આ બે વસ્તુ તમારે ત્યાં આગળ શું કરવી પડશે બેટા, ડિફાઇન કરવી પડશે। બળ તો લાગતું જ હોવું જોઈએ, સાથે સાથે એ પદાર્થનું સ્થાનાંતરણ થતું હોય તો ને તો જ તમે એવું કહી શકો છો એ પદાર્થ પર તમારા દ્વારા કંઈક પણ કાર્ય થયેલું છે, બાકી ત્યાં કોઈ કાર્ય થયું નથી। બરાબર છે? આ યાદ રાખજો આ વસ્તુ। ક્લિયર છે? એટલે ત્યાં તમારા દ્વારા કાર્ય થયું છે તેવું તમે કહી શકશો। બીજી વસ્તુ, ઉપરની જેટલી પણ પરિસ્થિતિઓ છે તેને જો આપણે ધ્યાનથી જોઈએ તો કાર્ય કરવા માટેની બે શરતો સંતોષાવી જોઈએ। કાર્ય કરવા માટેની કેટલી શરતો છે? ટોટલ બે, જે મેં તમને ઓલરેડી કહી દીધું કે વસ્તુ ઉપર કંઈક ને કંઈક બળ લગાડવું જોઈએ, બરાબર છે, વસ્તુ ઉપર કંઈક ને કંઈક આપણા દ્વારા શું લગાડવું પડશે, બળ લગાડવું પડશે। બીજું, વસ્તુનું સ્થાનાંતરણ થવું જોઈએ, જે કોઈ પણ આપણી પાસે વસ્તુ છે એ વસ્તુનું શું થવું જોઈએ ત્યાં આગળ, સ્થાનાંતરણ થવું જોઈએ। બરાબર, વસ્તુ છે તેનું શું થવું જોઈએ ત્યાં આગળ, સ્થાનાંતરણ થવું જોઈએ।
तो ने तो ज आपणे एवुं कही शकीए छीए के ए पदार्थ पर कार्य थयेलुं छे। बराबर छे? एटले कोई पण पदार्थ पर कार्य त्यारे ज शक्य छे, कार्य त्यारे ज शक्य छे, त्यारे ज शक्य छे ज्यारे ज्यारे तेना पर बळ लगाड़वामां आवे, बळ लगाड़वामां आवे अने तेने कारणे तेने कारणे तेनुं स्थानांतरण थई शके, तेने कारणे तेनुं स्थानांतर स्थानांतरण थई शके। ओके, तो ने तो तमे शुं कही शकशो के ए पदार्थ जे छे तेनुं स्थानांतरण थयेलुं छे। आ बधी ज परिस्थितिमां कोई एक अस्तित्व न होय ने तो तमारे कही देवानुं के त्यां आगळ कार्य थयुं नथी। એટલે હવેથી તમારે બધા જ કાર્ય કરો ને તેમાં શું ચકાસવાનું, મારા દ્વારા બળ કેટલું લાગ્યું, મારા દ્વારા એટલે તમારા દ્વારા, બરાબર છે, તમારા દ્વારા એ પદાર્થ પર કેટલું બળ લાગ્યું એક ચકાસવાનું। બીજું શું ચકાસવાનું, તો કે તમારા દ્વારા બળ તો ક્લિયર થઈ ગયું કે ભાઈ હા બળ મારા દ્વારા આટલું થશે। વિજ્ઞાનની પરિભાષામાં જ્યારે પણ તમે ચકાસો ત્યારે બે વસ્તુ શું ચકાસવાની, મારા દ્વારા તેના પર બળ કેટલું લાગ્યું, બળને કારણે એ પદાર્થ કેટલો ખસ્યો, એના સ્થાનમાં કેટલો ફેરફાર થયો, એનું કેટલું સ્થાનાંતરણ થયું એ ચકાસવાનું। જો ત્યાં આગળ બળ ન લાગતું હોય છતાં પણ સ્થાનાંતરણ થતું હોય ને તો પણ કાર્ય થયું નથી। સમજ પડે છે ને? કેટલીક વખત એવા પણ કિસ્સા છે જેમાં બળ નથી લાગતું છતાં પણ પદાર્થ ગતિ કર્યા કરતું હોય, બરાબર, તો એ કેસની અંદર કોઈ જાતનું કાર્ય થયું નથી, બરાબર છે। કેટલાક કેસ એવા હોય બળ બરાબર લગાડવામાં આવે પણ પદાર્થનું સ્થાનાંતરણ જ ન થાય, તો આવા કેસની અંદર પણ બેટા કાર્ય થયું નથી, બરાબર છે। એટલે કાર્યને દર્શાવવા માટેની આ બધી પદ્ધતિઓ મેં તમને કીધી, ક્લિયર છે। તો અહીંયા આગળ એક બળદ જ્યારે પણ કોઈ બળદ ગાડાને ખેંચી રહ્યો હોય છે, બરાબર છે, ત્યારે ગાડું છે તે ગતિ કરે છે। તો આ કેસમાં શું થયું, તો કે ભાઈ બળદ છે તેના દ્વારા ગાડા પર શું થયેલું છે, કાર્ય થયેલું છે। કારણ કે બળદ ગાડું છે તેમાં બળદ શું કરે છે, ગાડાને પોતાની સાથે શું કરે છે, ખેંચે છે। એટલે બળદ દ્વારા શું થયું, ગાડા પર બળ લગાડ્યું, બળ લાગ્યું એટલે કારણે શું થયું, ગાડું આગળ આવ્યું, ખ્યાલ આવશે, ગાડું શું થયું ત્યાંથી આગળ આવ્યું। એટલા માટે એવું કહી શકીએ છીએ કે અહીંયા આગળ બળદ દ્વારા શું થયેલું છે, કાર્ય થયેલું છે, બરાબર છે। બીજું, ગાડા પર જ્યારે બળ લાગી રહ્યું હતું ત્યારે ગાડું થોડુંક અંતર કાપે છે, તો શું તમારા મત મુજબ આ પરિસ્થિતિમાં કાર્ય થઈ રહ્યું છે? હા, થઈ રહ્યું છે ને ભાઈ, પણ કોના દ્વારા, આપણા દ્વારા નથી થયું, બળદ દ્વારા કાર્ય થયું છે। કારણ કે બળદ શું કરે છે, બળ લગાડે છે જેને કારણે ગાડું આગળ તરફ જઈ રહ્યું છે। એટલે આ કેસની અંદર શું થયું છે, કાર્ય થયું છે, આ કેસની અંદર શું થયેલું છે બેટા, કાર્ય થયું છે। એટલા માટે કહી શકીએ હા હા અહીં અહીં કાર્ય થયું છે, અહીં કાર્ય થયું છે, ક્લિયર છે, અહીં કાર્ય થયું છે તેવું આપણે કહી શકીએ, ક્લિયર છે બેટા। એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। બીજી વસ્તુ, કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના શું છે, બરાબર, અગાઉનો જે આપણો ટોપિક હતો તેમાં આપણે જોયું કે ભાઈ ગમે તેટલી આપણે મહેનત કરી, સખત મહેનત કરી, વધુ મહેનત કરી, છતાં પણ ત્યાં આગળ આપણને કાર્ય જોવા મળતું ન હતું, બરાબર, છતાં પણ ત્યાં આગળ આપણને કાર્ય જોવા ન મળતું હતું। જેમ કે આને આપણે જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ટ્રાન્સફર મારીએ, બરાબર, તો પણ શું થાય છે, તો કે ત્યાં આગળ કાર્ય થયેલું આપણને જોવા મળતું હતું, કેમ, બળ લાગ્યું અને સ્થાનાંતરણ થયું, બરાબર। પણ કેટલાક કિસ્સા એવા પણ હતા જેમ કે કોઈક પદાર્થ છે તેને હું અહીંયાથી શું કરું છું, એમ નીચે છોડી દઉં છું, તો ત્યાં આગળ કાર્ય થયેલું નથી દેખાતું, બરાબર છે। એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો। હવે આપણા રોજિંદા જીવનની અંદર કેટલીક પરિસ્થિતિનો તમારે વિચાર કરવાનો છે, એની સાથે સંકળાયેલા કાર્યોની યાદી કરવાની છે, અને તમારે એ જાણવાનો પ્રયત્ન કરવાનો છે કઈ પરિસ્થિતિની અંદર કાર્ય થયું છે, બરાબર છે। બીજું, કાર્ય થયું છે તો કઈ વસ્તુ ઉપર કાર્ય થયું છે અને કયું બળ દ્વારા એ કાર્ય થયું છે તે પણ તમારે ત્યાં આગળ વિચારવાનું છે। બીજું, એ કઈ વસ્તુ છે કે જેના પર કાર્ય થયું, એટલે તમારે એવી વસ્તુ પણ શોધવાની છે કે જેના પર આ કાર્ય શું થયેલું છે, થયેલું હોય તેવું આપણને જોવા મળશે, અને તે વસ્તુ પર થયેલું કાર્ય છે તે શું થાય છે, તેને કારણે શું થાય છે, તેનું શું થયું ત્યાં આગળ, તે પણ આપણે ત્યાં આગળ શું કરવાનું છે, જોવાનું છે। ઓકે, એટલે વૈજ્ઞાનિક સંકલ્પનાને આધારે તમારે આટલા ક્વેશ્ચન પૂછવાના રહેશે, અને એવી પરિસ્થિતિનો પણ તમારે એક વિચાર કરવાનો છે કે જેમાં વસ્તુ પર આપણે બળ લગાડીએ છીએ છતાં પણ તે સ્થાનાંતરિત થતી ન હોય। ઉદાહરણ મેં તમને કીધું, એનું ઉદાહરણ કયું છે,
માની લો કે આ દિવાલ છે, તો દિવાલ પર હું ગમે તેટલું બળ લગાડું છું તો પણ ત્યાં આગળ એ ખસતું નથી, એટલે મારા દ્વારા બળ લાગ્યું છતાં પણ એનું સ્થાનાંતરણ નથી થયું, એટલે એનો મતલબ મારા દ્વારા તો કાર્ય જ ન થયું, તો પણ હું હાફી ગયો. ક્લિયર? એટલે એનું રીઝન શું છે? તો કે સ્થાનાંતરણ નથી થયું. એવી પણ પરિસ્થિતિનો વિચાર કરો કે જેમાં વસ્તુ પર બળ લગાડ્યું નથી છતાં પણ તે સ્થાનાંતરિત થયા કરે છે. થાય આવું કઈ જગ્યાએ? લસરપટ્ટી, બેહી જાઓ, બરાબર છે? તો ત્યાં આગળ શું થશે? તમે ઓટોમેટિકલી નીચે જશો. સ્થાનાંતરણ થયું, કાર કોઈ જાતનું બળ લાગ્યું નહીં, બરાબર છે? તો આવી પરિસ્થિતિની અંદર તમે કહી શકો છો કે ત્યાં આગળ આવી ઘણી બધી પણ પરિસ્થિતિઓ બની શકે છે. તમારે મને કમેન્ટમાં જણાવવાની છે આ બધી પરિસ્થિતિ, કઈ પરિસ્થિતિમાં તમે કહી શકશો કે કાર્ય થયું છે અને કઈ પરિસ્થિતિમાં કહી શકશો કે કાર્ય થયું નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે બેટા, એટલે આજે તમારા મિત્રો છે તેના સાથે તમે વિચાર વિમર્શ કરીને તમારે જણાવવાનું છે કે કાર્ય શું છે, કઈ રીતના થયું છે, આ બધી જ વસ્તુઓ તમારે જણાવવાની રહેશે. ઓકે, તો આજે આપણે જોયું કાર્ય શું છે, બરાબર છે? ત્યાર પછી જોયું સખત મહેનત કરતા હોવા છતાં પણ વધુ કાર્ય થતું નથી, અને કાર્યની વૈજ્ઞાનિક પરિસંકલ્પના શું છે. તો કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પનામાં આપણે જોયું તે મુજબ જ્યારે પણ કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો બળ લગાડવાને કારણે શું થાય છે? તો કે બળ લગાડવાને કારણે પદાર્થનું સ્થાનાંતરણ થયેલું આપણને જોવા મળે છે, બરાબર છે? પદાર્થનું શું જોવા મળે છે? સ્થાનાંતરણ થયેલું જોવા મળશે. જ્યારે પણ પદાર્થનું સ્થાનાંતરણ થશે, બરાબર છે, પ્લસ એના પર બળ લાગશે, ત્યારે ને ત્યારે જ આપણે કહી શકીએ તેના પર શું થયેલું છે આપણા દ્વારા. તો કે ભાઈ, આપણા દ્વારા એના પર કાર્ય થયું છે એવું ત્યારે આપણે કહી શકીએ, બાકી આપણે કહી શકવાના નથી. ઓકે બેટા, તો આજનો લેક્ચર અહીંયા આગળ ભાઈ એકદમ સિમ્પલ રીતના સમાપ્ત થાય છે. તમને કંઈ પણ ડાઉટ્સ હોય, ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અચળ બળ દ્વારા કાર્ય કઈ રીતના થાય છે તેના વિશે આપણે મસ્ત રીતે ડિસ્કસ કરવાના છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી હશે આજના લેક્ચરની અંદર. તો આ જ રીતના લેક્ચરને નિહાળતા રહેજો, મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. કમેન્ટમાં જે કંઈ પણ ડાઉટ હોય તે જરૂરથી પૂછજો, અને પ્લસ મેં જેટલા પણ તમને ક્વેશ્ચન પૂછ્યા છે ને તેનો જવાબ જરૂરથી આપજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ. બાય બાય.